નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લતાઝ રેસિપીઝમાં. આજે આપણે બનાવીશું ખીર. ખીર બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ ખીચડિયા ચોખા લઈશું અને તેને 2-3 વાર પાણીમાં ધોઈ લઈશું. ખીચડિયા ચોખા લેવાથી ખીર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે આ ચોખાને આપણે કુકરમાં નાખીશું. અને તેમાં પાણી નાખીશું. પાણી જરૂર મુજબ લેવાનું છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરીને તેને 1 સિટી થાય ત્યાં સુધી રહેવા દઈશું. અને ફ્લેમ આપણે લો રાખીશું. હવે તમે જોઈ શકો છો કે આપણા ચોખા બફાઈ ગયા છે. હવે આપણે તેને એક તપેલીમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં 1/2 બાટલી જેટલું દૂધ નાખીશું. તેને મિક્સ કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ અને ચોખા બરાબર મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે દૂધને ઉકાળવા માટે ગેસ પર મૂકીશું. ગેસ આપણે મીડિયમ રાખીશું. તેને 4-5 મિનિટ સુધી ઉકળવા દઈશું. આપણે તેને સતત હલાવતા રહીશું જેથી આપણા ચોખા નીચે ચોંટી ન જાય. હવે આપણું દૂધ ઉકળી ગયું છે તો આપણે તેમાં 4-5 ચમચા ખાંડ નાખીશું. તેને હજુ વધારે 7-8 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે આપણે તેમાં 2 ચમચી બદામનો ભૂકો નાખીશું. બદામ નાખવાથી ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેને મિક્સ કરીશું અને હવે તેને 2 મિનિટ સુધી રહેવા દઈશું. તમે આ ખીરમાં એલચી પણ એડ કરી શકો છો, પણ અમે અહીંયા એડ કરતા નથી. હવે તમે જોઈ શકો છો કે આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેનો ગેસ બંધ કરીશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.